બહુ આગળ પડે બેટા. ચિંતા મૃત્યુ વૈધ વ્યાધિ નિવૃત્તિ અર્થમ કરિષ્યેત શ્રીલેયાયુષો વૃદ્ધિ ગુલાલમ પ્રતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ ઓમ્યાણી કાણી ચ પાપાણી જન્માંતરકૃતાણી ચ તાણી સર્વાણી નશ્યંતો પદીક્ષીણાં પદે પદે. બીજા પૂરા કાઢ્યો અમે વિહાર સોસાયટીના બધા રહીશો, પિનાકીનભાઈ, મયુરભાઈ, એવું લાગ્યું કે આપણે દર વર્ષે જે લાકડા પ્રગટાવીને હોળી કરીએ છીએ એની જગ્યાએ આ વર્ષે કંઈક નવું વૈદિક હોળી કરીએ. એટલે અમે સૌએ બધા ભેગા કરીને સુરતમાં અમને જાણ થઈ હતી કે ભાઈ ત્યાં આગળ ગાયના ગોબરમાંથી સ્ટીક બનાવવામાં આવે છે, વુડન સ્ટીકની જેમ ગોબરની સ્ટીક બનાવે છે. એ સ્ટીકનું અમે ઓર્ડર કર્યો બધાએ ભેગા થઈને, લગભગ 800 કિલો ત્યાંથી અમે ગોબરની સ્ટીક મંગાવી. એ લાકડાના ફોર્મમાં જ આવે, એમાં અમુક તત્વો અંદર એ લોકોએ નાખ્યા. અને આપણે જો જાણો છો એમ ભાઈ ગાય આપણી માતા છે અને આપણા હિન્દુ ધર્મમાં ગાયનું ખૂબ જ મહત્ત્વ છે, એટલે એના છાણાને ભેગું કરીને અને કોમ્પ્રેસ કરીને એક સ્પેશિયલ સ્ટીક બનાવી અને એ સ્ટીક અમે ત્યાંથી મંગાવી. લગભગ 800 કિલો ગાયના ગોબરની સ્ટીક વત્તા લગભગ 1.5 કિલો અમે કપૂર એ નાખીને ઓર્ગેનિક હોળી આખી આવી રીતે અમે પ્રગટાવી રહ્યા છીએ. તમે આપ સૌ જાણો છો કે અત્યારે કોરોના વાયરસનો બહુ પ્રકોપ ચાલી રહ્યો છે બધી જગ્યાએ, એટલે આ કરવાથી ગાયના છાણના જે ગુણ એમાં એવું હોય છે કે ભાઈ વાયરસ ને બેક્ટેરિયાનો નાશ થાય છે એવું આપણા વેદોમાં લખવામાં આવ્યું છે. એટલે જૂના જમાનાના જે બધા હોળી જે રીતે કરવામાં આવતી હતી અને આજકાલ લાકડા કાપવા બહુ સારું ગણવામાં નથી આવતું, પ્રકૃતિને બી ધ્યાન આપીને ગ્લોબલ વોર્મિંગ ના થાય એના માટે બી વિચારીને અમે બધાએ આ રીતે વિહાર સોસાયટીના જે બી અમારા રહીશ છે, પિનાકીનભાઈ જે અમારા મેઇન છે, એ બધાએ ભેગા થઈને આ રીતે ઓર્ગેનિક હોળીનું કે જેને વૈદિક હોળી કહેવાય છે એવી રીતે નડિયાદમાં સૌ પ્રથમવાર આયોજન કરેલું છે. Hey, what's up?